नसीब बढ़ा ना जो है દાબેલી દાબેલીનું નામ પડે ને કચ્છ તમને યાદ આવે અને કચ્છની વાત કરવામાં આવે ત્યારે નખત્રાણાની અંદર જે અત્યારે આપણે પહોંચી ગયા છે દિલખુશ દાબેલીમાં અને દિલખુશ દાબેલીની આપણે રેસીપી તરફ સરસ મજાની જે જોઈ તમને ગમી ને અમને પણ બહુ ગમી કારણ કે આવું રેસીપી ક્યારેક જ અમને જોવા મળતી હોય છે તો આજે અમે દાબેલી ખાશું મહેરબાની કરીને દાબેલી લવર તો બહુ ધ્યાનથી જોતા નહીં કારણ કે 100-100% તમારા મોઢામાં પાણી આવી જ જવાનું છે આવી દાબેલી જોઈને તો તમને યાર ન આવે ને તો યાર અમારે વિડીયો બનાવવાના કામ આપણે એવી જ રીતના આપણે પહેલાં તો આપણા સબસ્ક્રાઈબરને અને હું ખાઈશ જે દાબેલીની મસાલાનો જે મેઇન મસાલો છે ને એની જ કિંમત છે એ તમે કયો સ્વાદ આવે છે એ તમે આખી જ નાખો કારણ કે બે ત્રણ કે ચાર પાંચ જેટલા બધા મસાલા મિક્સ કરવામાં આવતા હોય છે અને એ મસાલાથી દાબેલી બનતી હોય છે અને આ દાબેલીનો ટેસ્ટ ખાટો અને મીઠો જે ખટાશ માટે આંબલી યુઝ કરવામાં આવે છે અને મીઠાશ માટે ખાંડ યુઝ કરવામાં આવે છે અને ત્યારે જે ખાટી મીઠી ચટણી નાખીને પછી જે દાબેલી ખાવાની મજા આવે પહેલાં તો આ મીઠી ચટણી નાખવામાં આવે છે પછી એની ઉપર થોડોક સિંગ મસાલા સિંગ નાખવામાં આવે છે અને તીખી ચટણી નાખવામાં આવે છે ત્યારે દાબેલીનો ટેસ્ટ તમને વધુ પસંદ આવશે દાબેલી ખાવાની તો મને બહુ જ મજા આવી ગઈ તમારું નામ કહી દો ઇજાજભાઈ તમારું અરે આ રૂમાલ એમનો જ મેં કીધું ભાઈ આજ રૂમાલ જીવું મને તો ભાઈ મને કે તમને પહેરાવી દઉં તમે આ જોયું ને આજે ભાઈ મને મસ્તીનો પહેરાવી પણ દીધો એમની ટ્રેડિશનલ રીતે અને આપણે જ્યારે તમે અહીંયા નખત્રાણા આવો ત્યારે દાબેલી અહીંયા ખાવાની કોની પસંદ વધારે કરો દિલખુશ કરે ત્રણ ચાર દાબેલી ખાઈ
તમે કેટલી ખાઈ જવા છો? 3000 દાબેલી. વાહ, ટેસ્ટ કેવો લાગે તમને? એમ ને, આપણે ખાઈ આલો બધે ભેગા થઈ રહ્યા છે. લગાવો લગાવવા છે, ટેસ્ટ કરવા છે. કચ્છી ભાષામાં કહી દો કેવી દાબેલી લાગે અને કેવી કેવું કહેવાય? હમશે એટલે શું કહેવાય? હમશે ને એકદમ સ્પેશિયલ હોય ને, હમશે હમશે. ચાલો ભાઈ, આપણે પણ નવું શીખી ગઈએ થોડુંક. હમશે હમશે, હો કેવું લાગે? બડી જોરદાર. આ એ નવું જાણવા મળ્યું, બડી જોરદાર. મસ્ત મને બહુ ગમી યાર કચ્છી લેંગ્વેજ. તો મને જરૂરથી તમે છે ને ટેસ્ટ કરવા માટે પણ આવજો. જ્યારે પણ તમે આશાપુરા જાઓ, હાજીપીર જાઓ, તો રસ્તામાં જ આવે છે નખત્રાણા બસ સ્ટેન્ડની બિલકુલ સામે જ. તો સવારે 8 વાગ્યાથી ચાલુ થઈ જાય છે અને રાતના 8 વાગ્યા સુધી તમને મળી જતું હોય છે. તો ટેસ્ટ કરજો, મજા આવશે. અને અહીંથી ઘરે પણ લઈ જજો. 24 કલાક સુધી આવીને આવી દાબેલી રહેશે. એનું કારણ છે કે એમાં પાણી યુઝ કરવામાં નથી આવતું, પ્યોર પ્યોર તેલમાં બનાવવામાં આવે છે. તો તેલમાં બનાવેલી વસ્તુની લોંગ લાઈફ વધી જતી હોય છે અને ખાવાની મજા પણ ડબલ થઈ જતી હોય છે. અને મને તો મજા આવી ગઈ. 10 of 10 દિલખુશ દાબેલી, નખત્રાણાના કિંગ કહેવાય. તો આપણે છે ને હવે ઓનર સાથે વાત કરીએ, જે મેહુલભાઈ એમની સાથે આપણે વાત કરી લઈએ. ચાલો હવે દાબેલીની આપણે શું શું વસ્તુ છે અને કેટલા રૂપિયામાં મળે છે ઓનર સાથે વાત કરીએ આપણે. મેહુલભાઈ, દાબેલીમાં જે અમે જ્યારે એ ટાઈમે આવ્યા હતા, એ ટાઈમે જે ખાવાની મજા આવી ગઈ હતી ને, એ ટેસ્ટ આજે પણ એ ટેસ્ટ છે. ટેસ્ટમાં આપણે કોઈ દિવસ કરતા નથી, એક જ ટાઈમે એક જ ટેસ્ટ છે જે માપથી તમે બનાવતા હોય છે. હવે મને એ કહો કે આપણે જે કસ્ટમર, આપણા બધા મિત્રો છે, તો તમે એને દાબેલી તમને ઓર્ડર આપે છે મસાલાનો, તો તમે એ લોકોને ત્યાં પહોંચાડી દેશો ને કુરિયર દ્વારા? પહોંચી જાય છે, જાય છે. બરાબર, જે કુરિયરનો ચાર્જ તમારા લાગશે અલગથી અને મસાલાનો. અને કદાચ કોઈને ફ્રેન્ચાઇઝી જોતી હોય તો પછી એની અત્યારે પ્રોસિજર ચાલુ છે, તો એ આપણે આપશું. હા, એકદમ નવ જેવા બજેટમાં આવો પાછું. તમે ક્યારે કોઈ દિવસ કલ્પના નહીં કરી હોય એટલા બજેટમાં અમે એ આખું એક બાર બનાવવાના છે. તો અત્યારે તમે મસાલો લઈ જઈ શકો છો, કોરો મસાલો પણ લઈ જઈ શકો છો અને તૈયાર મસાલો આખે આખો. એ બે વસ્તુ ઘર માટે તમે કદાચ ઈ અને કદાચ કોઈને બિઝનેસ કરવો હોય તો એ કોરો મસાલો મસાલા સિંગે મળી જાય, મસાલા સિંગ પણ મળી જશે, બધી વસ્તુ મળી જશે. તો કહેવાય ને, તૈયાર ભાણે આપણે ખાવાનું છે યાર. મહેનત તો આ લોકો કરીએ ને, આપણે તો ખાલી સીધું મસાલા લઈને તૈયાર થઈ જાય. તો આ નંબર પર પહેલાં મેહુલભાઈને કોન્ટેક્ટ કરી લેજો, તમારો મસાલો કેટલો જોઈએ છે, કેવી રીતના નહીં. જેટલું તમે વધારે લેશો એટલો તમને વધારે ફાયદો થશે. કેમ કે લોટમાં મસાલો લઈએ, કુરિયર ચાર્જ ઓછો લાગે, કુરિયર ચાર્જ ઓછો લાગે અને આ મસાલો તો બગડવાનો નથી ને. એની ડેટ કેટલી હોય? સૂકો મસાલો 12 મહિના કાંઈ નથી, 12 મહિના કાંઈ નહીં, 6 મહિના. ઓલો ભીનો મસાલો હોય એને 6 મહિનામાં પૂરું થઈ જાય અને ઓલો 12 મહિના સુધી કાંઈ ન થાય. કારણ કે એ તો કોરો જ મસાલો આવે છે, એટલે એમાં તો કાંઈ થવાનું નથી. તો જરૂરથી ઓર્ડર કરજો અને મંગાવજો. ઓરિજિનલ જે કચ્છી દાબેલી ખાવી હોય, ઘરે તમારે બેઠા બેઠા તમારી વસ્તુ ખાવી હોય, તો અમે જે રેસીપી તમને આપી એવી રીતના તમે ઘરે બનાવશો તો જરૂરથી એવી રીતના એવી જ દાબેલી તમારે ઘરે બની જશે. બરાબર, નખત્રાણા કે તમે કચ્છમાં કે હાજીપીર જાઓ ને સાહેબ, તો જરૂરથી નખત્રાણા રોડ ઉપર આવી બસ સ્ટેન્ડની બિલકુલ સામે જ છે દિલખુશ દાબેલી. કોઈને પણ પૂછશો એટલે તમને બતાવી દેશે. અને આ દાબેલી કેટલા ટાઈમ, અહીંથી કદાચ કોઈ પાર્સલ લઈ જાય તો કેટલા ટાઈમ ચાલે? 24 કલાક. 24 કલાક 36 કલાક માણસો ખાય છે, આપણે 24 કલાક પીએ. એનું કારણ શું ખબર છે? તમે વિડીયોમાં જોયું ને, અહીંયા પાણીનો યુઝ જ નથી કર્યો. બરાબર ને, એટલા માટે એની લોંગ લાઈફ વધી જતી. એ તેલમાં જ બનાવવામાં આવતું હોય છે અને એ પણ પાછું સિંગ તેલમાં, એટલે ખાવાની મોજ તો અલગ જ આવે. અને મને આજે બહુ મજા આવી ગઈ છે. જ્યારે પણ તમે કદાચ કચ્છમાં નીકળો અને હાજીપીર કે આ આપણે અહીંયા આશાપુરા દર્શન કરવા, તો ચોક્કસથી દાબેલી ખાજો. અને ટાઈમિંગ શું છે એ કહી દે? સવારે 10 થી સાંજના 8 વાગ્યા સુધી. તો અને કોન્ટેક્ટ પર ફોને કરી દેજો. મળશું મેળે ખેડે, મળશું ગામ ગીએ, નહીં મળી આ મેકરણ તે દિયા ધરતી ધરતી. હરિઓમ તશ્ય, જય માતાજી, જય ભગવતી, જય મોગલ એન્ડ જય હિન્દ. બાય બાય.